મિત્રો, મુંબઈ એટલા માટે આવવું ગમે છે કારણ કે મુંબઈ પાસે દરિયો છે, અને મુંબઈ એટલા માટે આવવું ગમે છે કારણ કે મુંબઈ પાસે સુરેશ દલાલ છે. હું કવિ સુરેશ દલાલને વિનંતી કરીશ કે આ મૈત્રીના સૂર્યને પોતાના અવાજના આકાશમાં ઉઘાડી આપે. સુરેશ દલાલ, ઘણીવાર એવું બને કે કેટલીક વ્યક્તિઓ ગેરહાજર રહીને પણ વધારે હાજર લાગે, તો એવી રીતે પ્રતાપભાઈ પટેલ અને શોભાબેન અમારે માટે તો અહીંયા હાજર જ છે. મેં એમને ફોન કર્યો કે તમારે તો આવવું જ જોઈએ. મને કે ના, મને પણ આવવું ગમે, પણ અમે જે અભ્યાસ કરીએ છીએ, તમે વિચાર કરો કે આ ઉંમરે સંસ્કૃતમાં વેદાંત ઉપનિષદ આ બધું શીખવું પતિ અને પત્ની સાથે મળીને, એ જમાનામાં તો એવું નહોતું કે એક બેન્ચ પર બેઠા હોય અને પ્રેમ થયો હોય, એવું નહીં થવું હોય. એટલે આ ઉંમરે એ લોકો સાથે મળીને સ્વાધ્યાય કરે, અને મૈત્રીનું એક ઉત્તમ સ્વરૂપ એ છે કે પતિ પત્ની ધણી ધણિયાણી મટીને એક વેવલેન્થ પર જીવતા હોય. અને શોભાબેન, એક જ વાક્ય કહું અને પછી મેં આગ્રહ કરવાનું છોડી દીધો. મને કે સુરેશભાઈ, અમને આવવું બહુ જ ગમે, પણ મુકુંદ અને મુકુલ છે જ. અને એક તમને સાચી વાત કહું સાહેબ, આપ સ્વાધ્યાય પચેલો છે એનું પરિણામ છે. મને કે આટલું બધું જો વેદ ને ઉપનિષદનું વાંચતા હોય ને, તો આ સ્ટેજનો પણ મો જતો કરવો જોઈએ સાહેબ. આવું વાક્ય જ્યારે આવે, પછી કોઈ પણ માણસની તાકાત નથી કે એને આગ્રહ કરી શકે. એટલે પ્રતાપભાઈ, શોભાબેન, મુકુંદ, મુકુલ, રજનીશજીને કોઈકે પૂછ્યું હતું કે લોકો તો પ્રશ્નો પૂછવા માટે બહુ જાણીતા છે, પછી એને જવાબ સાંભળવામાં રસ નથી હોતો. ઘણા લોકો પૂછે કે તમારી તબિયત કેમ છે, એમ કહીને પોતાની તબિયતની જ વાત કરતા હોય છે. એટલે આપણે હજુ કાંઈ પણ કહીએ એ પહેલાં તો એક મારું તો મારા પગમાં આવું છે, મારા આંખમાં આવું છે, એમ કહીને શરૂ કરે છે. તો રજનીશજીને કોઈકે પૂછ્યું કે વોટ ઇઝ યોર રિલિજિયન, તો કે લાફ્ટર ઇઝ માય રિલિજિયન. શાહબુદ્દીનને જો પૂછીએ કે વોટ ઇઝ યોર રિલિજિયન, તો મને લાગે કે એ જ જવાબ આપે. પણ જે માણસ હસે છે ને, તે હસે છે તેની એનું કારણ એ છે કે પહેલાં પોતા પર હસે છે અને પછી જગત પર હસે છે, અને એને હસી કાઢતા પણ આવડે છે. જે માણસને હસી કાઢતા આવડે ને, એને જ હસવાનો અધિકાર છે. અને શાહબુદ્દીનના હાસ્યની જે એક તાસીર અને તસવીર છે, તે છે કે એના પ્રત્યેક હાસ્યલેખની પાછળ તમે જો બહુ જ બારીકાઈથી જુઓ તો તત્વજ્ઞાનની કોઈ કરોડરજ્જુ હોય છે. અને આજના પાર્થિવ ગોયલને કલાકારો, અને એણે મારા વખાણ કર્યા એટલે નહીં, પણ પરમ મિત્ર અંકિત ત્રિવેદી ગીતામાં કંઈક કૃષ્ણ બધું એવું બધું બોલે જ ને કે મહિનામાં હું માગસર છું, આનામાં હું આમ છું. તેમ અત્યારે ગુજરાતીમાં ગીતા લખાય તો કૃષ્ણ એમ કે સંચાલકોમાં હું કૃષ્ણ અંકિત છું, આવું પણ બની શકે. હવે મારા એક ડૉક્ટર મિત્ર છે નિરૂપમ, આમ તો એ મારા દાંત કાઢે છે, પણ જો હસીએ તો પણ એમ કહે કે દાંત કાઢ્યા એવું પણ કહેવાય છે. એ મારા બહુ પરમ મિત્ર છે. એણે મને ગઈકાલે ફોન કર્યો, સાહેબ માણસો કેટલા સાહસિક હોય છે અને કેટલા આરામપ્રિય હોય છે. મેં એમને લેખ લખવાનું કહ્યું હતું કે મૈત્રીના સૂર્ય વિશેનો લેખ, તમે ડૉક્ટર છો, તમે લખો. મને કે આપણો લેખ તૈયાર છે, મેં આવતીકાલ તો ઉદ્ઘાટન છે. પણ પછી એમણે મને અદ્ભુત એક વાત સવાલ પૂછ્યો. મને કે મારે તમને એક સવાલ પૂછવો છે, તમે મૈત્રીનો સૂર્ય એ નામ શું કામ આપ્યું, મૈત્રીનો ચંદ્ર કેમ નહીં? મેં કહ્યું આવતીકાલ તમે આવો ત્યારે તમને જવાબ આપીશ. એટલે મારે ઓડિયન્સના બે માણસ તો સિક્યોર કરવા જોઈએ ને, આમાં બીજું કાંઈ હતું નહીં. પણ એ આવ્યા પણ છે અને મારી પાસે જવાબ પણ છે. મેં મૈત્રીનો સૂર્ય નામ એ માટે આપ્યું કે એક અંગ્રેજ કવિએ, સૈનિક મરી ગયો, પછી એને એમ થયું કે કદાચ આ માણસ જીવી પણ જાય, ભલે હી ઇઝ ડિક્લેર્ડ ડેડ, તો એણે પહેલી પંક્તિ એ લખી, મૂવ હિમ ઇન ટુ ધ સન, એને જરાક સૂર્યમાં લાવો. એટલે સૂર્ય છે
એ જીવનનું બળ આપનારું તત્વ છે. ચંદ્ર તો ક્ષય પામે, પણ હરીન્દ્રની એક પંક્તિ હતી, મૈત્રીના સૂર્યને ક્યાંય રાત્રિ નથી. મૈત્રીનો જે સૂર્ય છે એને સૂર્ય અસ્ત થાય છે, પણ મૈત્રીના સૂર્યને ક્યાંય રાત્રિ નથી. બીજું મને કોઈક જાણકારે કહો, એટલે જાણકાર અધિકારી હતો, મને કે તમે મૈત્રીનું સૂર્ય નામ રાખ્યું એ મને ગમ્યું. મેં કારણ શું, તો કે એનું કારણ એ છે કે સૂર્યના જે મંત્રો છે એમાં પહેલો મંત્ર એ છે ઓમ સૂર્યાય નમઃ, અને બીજો મંત્ર છે ઓમ મિત્રાય નમઃ. આ એટલે મૈત્રીનો સૂર્ય મેં તો આમ રાખ્યું નામ, હું કંઈ બધા બધા નામ કંઈ બધા અર્થ જાણી જાણી એની મેં આવે છે કે એમાં બહુ બહુ વિચારવાનું નથી હોતું, અને વગર વિચારે પાડેલા નામ બહુ સાચા પડતા હોય છે. કેટલાક ગુજરાતીઓ તો કેટલાક નામ એવા પાડે છે કે એ લોકોને મા બાપને પૂછ્યું કે તમારા છોકરાનું નામ શું, તો કે છોકરો અમારો છે ખબર છે પણ નામની ખબર નથી. એટલે ઘણા લોકો એવા વિચિત્ર નામો પાડતા હોય છે, પણ એમાં આપણે નહીં ઉતરીએ. પણ ભાઈ મુકુંદે ઘણું બધું કહું મૈત્રી વિશે, પણ વોટ ઇઝ ફ્રેન્ડશીપ? બળવંતરાય ઠાકોરે બહુ સીધી વાત કહી, મનોમેળ તે મૈત્રી બીજા બધા ભાગ્યના ખેલ. મન મળવું જોઈએ, આપણે ત્યાં મોટે ભાગે મન મળતું જ નથી, બહુ ઓછા માણસોના મન, એટલે વેવલેન્થ જેને આપણે કહીએ મનોમેળ તે મૈત્રી. અને મૈત્રી એટલે શું, એમ કંઈક મૈત્રીનો તમે યુ ગો ઓન ડિફાઇનિંગ ફ્રેન્ડશીપ, પણ એનાથી કંઈ વળે નહીં. મૈત્રીના ઉદાહરણ આપી શકાય, જે મને કહું કે કૃષ્ણ અને સુદામાની મૈત્રી, દ્રૌપદી અને કૃષ્ણની મૈત્રી. સાહેબ તમને કોઈ દિવસ એમાં બીજો વિચાર ના આવે કે દ્રૌપદી અને કૃષ્ણની મૈત્રી, એ સતત સખા કહે છે. એટલે આપણે ત્યાં તો સ્ત્રી અને પુરુષ જો મિત્ર હોય તો એને બીજી નજરથી જ જોવામાં આવે છે, ત્રાસી નજરથી જ જોવામાં આવે છે, સીધી નજરથી જોવામાં નથી આવતું. એટલે એક જે મૈત્રી મિત્ર કોને કહેવાય કે જે તમને હૂંફાળો તડકો આપે, વૃક્ષનો છાયા આપે. મને ફ્રેન્ડશીપ્સ નો સ્પેલિંગ બહુ ગમે છે, SHIP શિપ, એ તમને તારે, એ ક્યાંક લઈ જાય, એ તમને કિનારે પહોંચાડે. SHEE નથી, મૈત્રીમાં ઘેટાવૃત્તિ ન હોઈ શકે, મૈત્રીમાં તમે એને ફોલો કરો. એક આલ્બર્ટ કામુએ બહુ સરસ કહું હતું, બહુ અદ્ભુત કહું, એણે એમ કહું કે તમારી આગળ ચાલો, પણ એવું નહીં કે હું તમારી પાછળ ચાલીશ. પછી કહે જ તમે મારી પાછળ ચાલો, પણ એનો અર્થ એવો નહીં કે હું તમને દોરીશ. જો હું તમારો મિત્ર હોઈશ તો હું માત્ર એટલું જ કહીશ કે તમારી સાથે ચાલો, જે સાથે ચાલે તે મિત્ર છે. એટલે તો આપણે ત્યાં પેલી સપ્તપદીમાં શરૂઆતમાં પેલો પુરુષ આગળ રહે છે, પણ શરૂઆતમાં જ આગળ રહે, પછી પેલી જ આગળ રહે છે. તમે જોજો આ એક સપ્તપદીમાં આવું મેં જોયું છે, કારણ કે મને જ્યારે લગ્ન કરે ત્યારે મને જો કે ચાલો આપણે વી આર હેડ, પછી કે હવે તમે પાછળ, એટલે મેં આ તો લગ્ન પહેલાંની દશાની વાત આવી. એટલે એમનો પણ એક અર્થ છે ઘેટાવૃત્તિની જોઈ. મૈત્રી મારી દ્રષ્ટિએ અનેક વ્યાખ્યા આપી, હું એમ માનું છું જે તમારી એકલતાને દૂર કરે ને જે તમારા એકાંતની ઇજ્જત કરે એ તમારો મિત્ર. બહુ બહુ ઓછા માણસો આપણા એકાંતની ઇજ્જત કરતા હોય છે, નહીં તો કેટલાક લોકોને આપણને સૂંઘવાની ટેવ હોય છે. તમે ગઈકાલે ક્યાં ગયા હતા? અરે જો સાચો મિત્ર હશે તેની મેળે કહેશે, એને પૂછવાની જરૂર નથી. પણ જ્યારે પૂછપૂછ કરો છો ત્યારે મૈત્રીમાં જટિલતા કે કુટિલતા, ગણિત કે ગણતરી ન ચાલે. મારી દ્રષ્ટિએ ચાર પ્રકારના મિત્રો છે. એક તાળી મિત્રો, એ થોડી થોડી, કેટલાક અમારે એક ઓળખીતા છે એ જરાક કંઈ બોલે એટલે હાથ આપે, એટલે આપણે તાળી આપવાનું. મને છે કે એને કંઈ એડવાન્સમાં થોડીક આપી દઉં તો વધારે સારું, કે મારો રસ્તો સહેલો પડે. એક તાળી મિત્રો, એક થાળી મિત્રો, અમન ચમન મોજ મજા, પારકે પૈસે પરમાનંદ, જલસો કરવાનો અને કાંઈ જ નહીં. અને એ આ થાળી મિત્રો છે એ દાવતના મિત્રો છે, પછી અદાવતના મિત્રો છે ને અદાલતના મિત્રો છે. આ તાળી મિત્રો, થાળી મિત્રો, અને એ સાત તાળી રમતા હોય અને સોતો આઠમી તાળીનો કોઈક મિત્ર, એવા મિત્રો છે. અને એ મને ઉઘાડી બાજુના મિત્રો ગમતા હોય છે. કેટલાક થાળી મિત્રો છે ને કેટલાક મિત્રો છે તે જેને હું વનમાળી મિત્રો કહું છું.
અને એ મિત્ર શું છે કરે છે, કાંઈ જ બોલતા નથી, ચૂપચાપ તમારી જોડે હોય છે, અને એ તમને ખબર ન પડે એમ તમારી આસપાસ એક બગીચો રચતા હોય છે. મીરાએ તો કેવું પડ્યું, મને ચાકર રાખો જી, ચાકર રહેશું, બાગ લગાશું, નીતો ઉઠે દર્શન પાસું, પણ આ તો એ પણ નહીં, આ તો તમને ખબર ન પડે એમ તમારી આસપાસ એક એવો અદ્ભુત બગીચો રચતા હોય છે, અને એમાં વાત અને મૌનનો પણ મહિમા હોય છે. અને મારે કહેવું જોઈએ કે મિત્ર મરે એનું તો દુઃખ હોય, પણ મૈત્રી મરે એના જેવું કોઈ મોટું દુઃખ નથી. અને જીવનમાં કેટલાક મિત્રો એવા હોય છે કે મિત્ર મરી ગયો હોય અને છતાં મૈત્રી જીવતી હોય, એ બહુ એવું હોય છે. દાખલા તરીકે આ પુસ્તક મેં જેને અર્પણ કર્યું છે, સદગત જગદીશ જોશી, હરીન્દ્ર દવે, અરકિશન મહેતા, કીર્તિ મહેતા, મુકેશ પટેલ અને મધુરીબેન શાહ. સાહેબ, જગદીશ જોશી 46 વર્ષે ચાલી ગયો, મુકેશ પટેલ જે રીતે ચાલી ગયો, આમ એક એમ જ થાય કે એક પછી એક થયા મિત્રો વિદાય, ને મૈત્રીને જીવતે જીવ ચાખી લીધી, આંસુને સૂકવવા મૂક્યા અગાસીએ, ને આંખોને ભોંયતળીએ દાટી દીધી. આ રીતે, આ રીતે જ્યારે એક, અને છતાં પણ કોણ કહે છે કે આ મુકેશ કે આ જગદીશ કે આ મધુરીબેન મારી સાથે નથી, દેર ઓલવેઝ વિથ મી. એટલે પણ એ મિત્રનું મરણ એ કરુણ છે, પણ મૈત્રીનું મરણ છે ને એ કદાચ એવું કરુણ છે કે એને માટેનો કોઈ બીજો એ ન હોય. અને સાચો મિત્ર એનું, એનો ચહેરો જોવાય, એનો વાંસો ન જોવાય. જે તમારે મૈત્રીને ટકાવવી હોય તો તમે 24 કલાક એના ચૂંટણા કરો, એની મર્યાદા ચીંધો, એ બરાબર નથી. અને મૈત્રીનું ઉપનિષદ એ બહુ જ મોટું છે, અને મૈત્રીનો અજેન્ડા નથી હોતો. અમારે એક ઓળખીતા છે, એ મળે, એટલે મળે એટલે પછી આપણને બહુ જ ગૂંગળામણ થાય. હું એને મિત્ર કહેતો જ નથી, મળે એટલે એ તરત બીજું શું, બીજું શું, એટલે પહેલાંનું તો પૂરું નથી, તો બીજાનું શું કરું. પણ વાતનો વિષય ન હોય, પછી ચર્ચા કરવાની આબોહવાની, વરસાદ બહુ પડે જ નહીં, આ વરસાદ બહુ પડે, બંધ થવો જોઈએ નહીં, આ બંધ થવો જોઈએ. આ વાત મારે માટે મૈત્રી કોને કહેવાય, ખબર છે, હલેસા વિના હોડી ચાલે એ મૈત્રી. હા, જેમાં પૂજ થોડી થોડા પૂછવા, આ હોડી એની મેળે ચાલ્યા કરે હલેસા વિના. એને માછીડા હોડી અંકાર એવું કયા કરવું પડે, તો એના કરતાં તો બહેતર છે કે મૌન રાખવું, એ વધારે સારું. અને મને આવા માણસો માટે બહુ વહેમ હોય છે. કેટલાક આપણે દોષ શબ્દને બહુ હલકો કરી નાખ્યો છે, ખોટો વાપરીએ છીએ. જે હોય તે મારો દોષ, કાળા એટલા બાપના સાળા, આવું ચાલે? દોષ શબ્દ કોને કહેવાય? આ મારો દોષ, પછી જરાક વધારે ધક્કો મારો છે, આ મારો ખાસ દોષ. અરે ભાઈ, પછી આપણને એમ પણ કે મારું સર્કલ બહુ મોટું, હં તારે હું કહું સર્કલ મોટું પણ સેન્ટર છે. હા, આ આખી વાત ત્યાં છે કે સર્કલ મોટું હોય, ગમે એવું હોય, પણ ગમે તેને દોષ ન કહેવાય. હાલીઓ માલીઓ જમાલીઓ ઠોળીઓ પોટીઓ એ તમારો દોષ નથી, તમારો દોષ તો કોક જ હોય. અને પહેલાં તો દોષ માટે તમે તમારા દોષ છો કે નહીં, ફરી પાછો રજનીજીને યાદ કરું. રજનીજી કહેતા હતા કે તમે એમ જ કહો, તમે એમ ન પૂછો કોણ મારો સાચો મિત્ર છે, તમે એમ પૂછો કે તમે કોના સાચા મિત્ર છો, તો તમને તમારો મિત્ર મળશે. મને સાંભળવા માટે, સાહિત્ય સંગીત અને જીવનને પામવા, માણવા અને મમળાવવા માટે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર ફોલો કરો અને ઉજવો આપણી ભાષાને, માતૃભાષાને.